રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા નાણાં ધીરધાર કરનાર સામે તવાઈ બોલાવાઈ છે। રાજ્યવ્યાપી આ ઝુંબેશમાં આજે પ્રથમ ફરિયાદ ખેડા જિલ્લામાં દાખલ થઈ છે। કપડવંજના અંબલિયારાના 3 લોકોની સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધીરધાર કરતા કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। કપડવંજ તાલુકાના અંકલય પ્રતાપપુરા ગામે રહેતા 40 વર્ષીય મહિલાએ લગભગ એકાદ વર્ષ પહેલા તેમના સંતાનોને દૂધ માટે તેમના સંબંધી પાસેથી એચએફ ગાય વેચાણ અર્થે રૂપિયા 30,000માં રાખેલ હતી, જેના રૂપિયા 10,000 ભરી દીધા હતા તો બાકી નીકળતા રૂપિયા 20,000 ભરવાના હતા। આ માટે મહિલાએ તેમના સંબંધીઓ પાસે પણ નાણાં માંગ્યા હતા, પરંતુ કોઈએ મદદ કરી નહોતી। આ બાદ તેઓએ જાણ થઈ હતી કે કપડવંજ તાલુકાના આંબલિયારા ગામના મુન્નીબેન પંજાબસિંહ સેનવા, પંજાબસિંહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિંહ સેનવા વ્યાજે નાણાં આપવાનો ધંધો કરે છે। આથી આ મહિલા ઉપરોક્ત વ્યાજખોરો પાસે ગયા હતા તો વ્યાજખોરોએ જણાવ્યું હતું કે તમને જોઈતા નાણાં તો આપું, પરંતુ 15% દરે પૈસા આપું છું, જેથી મહિલા એગ્રી થઈ હતી અને રૂપિયા 20,000 15% વ્યાજે લીધા હતા। દંપતીએ બીકના માર્યા સખી મંડળમાંથી લોન ઉપાડી તેઓને રૂપિયા 20,000 આપ્યા હતા, જેમાં દર 10,000 રૂપિયા 3,000 વ્યાજનો હપ્તો ચૂકવવાનો રહેશે। આ બાદ તેણીના પતિની હાજરીમાં લોકો 10-10 દિવસના સમય અંતરે આવીને રૂપિયાનો બાંધેલો હપ્તો લઈ જતા હતા। છેલ્લો 8મો હપ્તો લેવા આવ્યા ત્યારે સામેવાળા વ્યાજખોરોએ જણાવ્યું કે વ્યાજના કુલ રૂપિયા 24,000 આવી ગયેલ છે, જ્યારે મૂડી બાકી છે। તો સામે મહિલાએ અને તેના પતિએ કહ્યું કે અમોએ તમારા પૈસા આપી દીધા છે, હપ્તા પૂરા થઈ ગયા છે। તેમ કહેવા જતા ઉપરોક્ત વ્યાજખોરોએ આ દંપતી સાથે ઝઘડો કરીને ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ધાક ધમકી આપી બીજા તત્કાલિક 20,000 રૂપિયા આપવા જણાવ્યું હતું। તેથી આ દંપતીએ બીકના માર્યા સખી મંડળમાંથી લોન ઉપાડીને તેઓને 20,000 કપડવંજ ખાતે આપેલા હતા, બળજબરીપૂર્વક કોરા ચેક પર સહી કરાવી દીધી હતી। આ બાદ નાણાં ધીરધાર કરનાર મુન્નીબેન તથા પંજાબસિંહ બંને જણા ગત 25મી ઓગસ્ટ 2022ના રોજ આ દંપતીને ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે હજુ વ્યાજનું વ્યાજ ગણતા આશરે 3,30,000 રૂપિયા તમારે બાકી નીકળે છે, તે તાત્કાલિક રૂપિયા આપી દો। તેમ કહેતા દંપતીએ જણાવ્યું કે તમારા પૈસા વ્યાજ સહિત આપી દીધેલ છે, જેથી મહિલાના પતિને આ વ્યાજખોરોએ ગરદાપાટુનો માર માર્યો હતો અને મહિલાના પતિ પાસેથી બળજબરીપૂર્વક HDFC બેંકના ખાતાનો કોરો ચેક સહી કરાવીને મેળવી લીધો હતો। 3,30,000 વ્યાજ પેટે બાકી નીકળે છે, તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બાદ વકીલ મારફતે નોટિસ મળતા જાણ થઈ કે મુન્નીબેન તથા પંજાબસિંહના તેઓની પાસેથી બળજબરીથી લઈ લીધેલ કોરો ચેકમાં રૂપિયા 3,30,000ની રકમ ભરી ચેક બેંકમાં વટાવવા પ્રયત્ન કરેલ હતો, પરંતુ આ ચેક ખાતામાં નાણાં ન હોવાથી પરત થયેલ છે અને તેની ફરિયાદ પણ આ બંને વ્યક્તિઓએ તેઓની વિરુદ્ધ કરેલ છે। આવી માહિતી તેઓ પાસેથી મળી છે। ત્યારબાદ ગત 21મી ડિસેમ્બરના રોજ કોર્ટ કપડવંજના ચેકના કેસને મુદ્દત માટે હાજર રહ્યા હતા। તે વખતે કોર્ટની બહાર આવેલ ચાની લારી આગળ આ મુન્નીબેન તથા ચિરાગભાઈએ ઉપરોક્ત 3,30,000 વ્યાજ પેટે બાકી નીકળે છે, તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે ઝઘડો કર્યો હતો। પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ 1 હેઠળ ફરિયાદ દાખલ કરી છે। આમ આ વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં આપી સરકારના નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ મેળવી વધુ નાણાં વસૂલતા સમગ્ર મામલે ભોગ બનેલ મહિલાએ કપડવંજ ટાઉન પોલીસમાં નાણાં ધીરધાર કરનાર આંબલિયારા ગામના મુન્નીબેન પંજાબસિંહ સેનવા, પંજાબસિંહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિંહ સેનવાની સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ 1 હેઠળ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી દીધી છે। ફરિયાદ દાખલ કરાઈ એટલે મારો ચેક નતો આલે ને બી 25 તારીખે મારા ઘેર ઘરવાર કર્યું, કે બસ 25 તારીખે મી કેસ ના મેળ, 26 તારીખે મી કેસ મેળ, તે પછી 26 તારીખે કેસ મેળ્યો, પછી અમને કોર્ટમાં બોલાય, એને બોલાય, મને બોલાય, પણ મી કહી સાહેબ એના રૂપિયા મી પૂરા કરી દીધા છે, તો એ બી પછી તે ખરાબ ખરાબ મને કોર્ટ હકારી કાર બોલતી હતી। કેટલા રૂપિયા લીધા તમે? 20,000 રૂપિયા। કેટલું વ્યાજ ચૂકવતા? 10 દારે 10 દારે 3,000 રૂપિયા। કેટલા મહિના વ્યાજ ચૂકવ? 8 મહિના હોય। શા માટે પૈસા લીધા હતા? ગાય લાવી હતી, ગાયના તરિયાદારનો ગાય લીધી હતી, અમારા સગા સંબંધી થી લીધી એ તરિયાદારની ગાય લીધી, પણ અમારા પૂરતા હતા 20,000 બેના ફોન થી લીધા હતા, એના રૂપિયા હતા તેમની 8 મહિનો હતી, એનું 2,000 ને એની સોકડી પણ પકડવાની હતી, એના 20,000 મૂડી પર દીધું। ચેક તમે આપે તો? ચેક મારા પતિ નો આલે તો તે ચેક કાઢીને બે રૂપિયા લીધા હતા, પણ એના પૂરા કરી દીધા, પણ ચેક ની માગે તો મારે ચેક જો છે તો એ બી કે અત્યારે મારા કે માર ચોરી તો જઈશ તો ગરીબ નું એમ કે હતી કે મારા કચ્છમાં માર ગમો પડ્યો કે મારા ટાઈમે લગ્નમાં જા બે કચ્છમાં આવી, પછી લગ્નમાં કચ્છમાં જઈને આવીને એકલો પછી મારે ઘેર ઉઘરણી આવી,
ન્યાય મંદિરે ચેકની મુદત કરી, વકીલ મફત નો ચેક નાખેલો, ચેકની મુદત કરી, તે પછી એમ બે જણ હતા તને સાની વોટર ની આગળ બે જણ હતા ને એમ આગળ બાઇક ઉભું કરી ને ઉભો થયો યાર છોકરો ને બે એમ ચિરાગ ને બે એમ કહ્યું કે તમને કરી આલી જેમ કોઈ મને ધમકી આલી તો એમ સાહેબ બોલ્યો ના પછી અમે હતા તે નાઈ મંદિરે બે મુદત ભરવા છે સહેલીસ ભરવા છે બીજી કોઈ તમને ખોટી ફરિયાદ કરાવવાનું કહેતા હોય એવું એક એ બી એમ કહેતે કે ઇલેક્ટ્રિસિટી લગાવું કે અને કે બધું મારા ઘરવાળા ના મને બે ધમકી આલી સાહેબો તત બાઇક લઈને આટલા મેં છોકરો જતો રહ્યો કે એનું મુન્ડી ફોન કરી દીધો કે સાહેબો ને એને ફોન કરી દીધો કે બે સાહેબો તૈયારી માં આવી ગયા એ પછી એટલા પછી એના ઘેર જેને જેને સાહેબો જ્યા એટલા પછી એ તો પછી જતી રહી ગત તારીખ ગઈકાલના રોજ કપડવણ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટીનીબેન વાઇફ ઓફ શૈલેષભાઈ ફુલાભાઈ ડાભી, જેઓ હાલમાં ગુજરાતમાં જે ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે એવા ઇસમો વિરુદ્ધ જે સરકારની ડ્રાઇવ ચાલી રહી છે તેનાથી માહિતગાર થતાં તેઓએ પણ એક ઇસમો જોડે એક પરિવાર જોડેથી ઊંચા વ્યાજે પૈસા લીધેલા હતા અને એમનો એમને ત્રાસ અવારનવાર રહેતો હતો અને હજુ પણ એમને ત્રાસ આપતા હતા. તો જે આ ફરિયાદી છે ટીનીબેન વાઇફ ઓફ શૈલેષભાઈ ફુલાભાઈ ડાભી, તેઓ કપડવણ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો જે કાયદો છે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ એ તહેત અહીંયા ફરિયાદ આપવા માટે આવેલ અને તેમાં આરોપી તરીકે મુન્નીબેન પંજાબસિંહ સેનવા, પંજાબસિંહ બળવંતસિંહ સેનવા તથા ચિરાગભાઈ પંજાબસિંહ સેનવા છે આરોપીને અટક કરી લેવામાં આવે છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. સર, કેટલા રૂપિયાનો મામલો હતો અને કેટલું વ્યાજ વસૂલ કરવામાં આવે છે અંદાજે કઈ કઈ શકશો? શરૂઆતમાં ફરિયાદીએ આરોપી પાસેથી 20,000 રૂપિયા 15% ઊંચા વ્યાજના દરે લીધેલ, ત્યારબાદ એ પૈસા દર 10 દિવસે 3,000 એમ કરીને કુલ 24,000 રૂપિયા જ્યારે ફરિયાદીએ આરોપીઓને ચૂકવેલ, ત્યારબાદ પણ તેમણે બીજા વધારાના 20,000 રૂપિયાની માગણી કરેલ, એ 20,000 રૂપિયા ફરિયાદીએ આમ તેમ કરીને એમને ચૂકવી દીધેલ. ત્યારબાદ એ લોકોએ ફરિયાદી પાસેથી એક કોરો ચેક લઈ લીધેલ અને રૂપિયા 3,30,000ની રકમ ભરીને એ કોરો ચેક વટાવવાનો પ્રયત્ન પણ કરેલ. શું આગળ કાર્યવાહી કેટલી આવી એ બાબતમાં અત્યારે હાલ આરોપી અત્યારે અત્રે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે અને તેમની જોડે જે વ્યાજનો ધંધો કરે છે એના લગત લાયસન્સ કે એવું છે કે કેમ કે એમના જોડે જે બી પુરાવા હોય તે એકઠા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ મુહિમમાં કપડમાં અન્ય કોઈ કિસ્સા ધ્યાને આવ્યા હોય તો? અમે લોકો આવા પ્રકારમાં અત્યારે લોક દરબારનું પણ આયોજન કરી રહ્યા છીએ અને લોકોને સતત જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જો તેઓ કોઈ પણ આવા ગેરકાયદેસર વ્યાજના નાણાં બાબતે કોઈ પણ મુશ્કેલી અનુભવતા હોય કે એમને કોઈના તરફથી હેરાનગતિ કરવામાં આવતી હોય તો તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, અમે ગુનો નોંધીને કડકમાં કડક કાર્યવાહી કરીશું.